राम राम, सीताराम, जय श्री कृष्ण, जय माताजी, जय ગોપાલ અને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? અને આજ આવ્યા છીએ આપણે પાછા માખીયાળાવાળી વાળીએ, કે જ્યાં સોયાબીન હતા અને ખરી ગયા, ઝાઝા ખરી ગયા. થોડાક જ હાથમાં આવ્યા, આપણા 18 મણ જેવા થયા સોયાબીન, બાકીના ખરી ગયા. કારણ કે મને હોસ્પિટલમાં એડમિટ કરી હતી તો અહીંયા કોઈનો વારો જ નહોતો આવ્યો. તો અત્યારે જો દાંતી મારવાની છે ને તો હું પપ્પા આવ્યા છીએ ટ્રેક્ટર લઈને, દાંતી મારવીશ. તો મેં કીધું એ બતાવી દઉં. મારે આટો મારવો હતો, મેં કીધું મેં જોયું જ નહોતું સોયાબીન ઓલું થઈ ગયું એ, એટલે મેં કીધું હાલો જઈએ. હું તમને કંઈક બતાવું, જુઓ આને શું કહેવાય. જો આ વેલો છે એને દેખ્યા તમે, નાના નાના ફૂલ. આમાં ખાવાનું આવે અને જો અહીંયા ઓલરેડી છે એ, તો આને શું કહેવાય અને કોને કોને ખાધું છે? આ જેને ખાધું હશે એને ખબર હશે, બાકી એને શું કહેવાય નામ દેજો. અને ખાવાની બહુ મજા જ આવે. આજ હું દેખી ગઈ ને, હું દેખી ગઈ ને તો મેં કીધું આજ લઈ જ લઉં. મેં કીધું હાલ અને તમને બધાને બતાવી પણ દઉં. જો આટલા મળ્યા તો શું કહેવાય આને, કોમેન્ટ કરીને જરૂરથી કહેજો તમે. જો વેલો તો બહુ મોટો બધો છે, પણ હવે આમાં ક્યાંય દેખાતું નથી. જો તમને કોઈને કદાચ નજરમાં આવે ને રહી ગયું હોય તો કહેજો, હું પાછી આવીશ તો અહીંયા લઈ જઈશ તમે કહો એ જગ્યાએથી. બાકી મારા ખ્યાલ મુજબ તો નથી. જો નાનું રહી ગયું તો એ દેખાઈ ગયું. હાલો અહીંયા દેખાઈ ગયું એટલે લઈ લો. આ મારી તો પ્રિય વસ્તુ છે અને મને મળી ગઈ તો ખાઈ નાખીએ. તો જો આ ખેતર છે આપણું, ખાલી થઈ ગયું અટાણે તો હાલી ગયું હાર્વેસ્ટર આમાં. એટલે પણ જો તમને કીધું હતું ને એમ કે આપણે સોયાબીન ખરી ગયું છે, તો જો હું તમને બતાવું. જોઈ લ્યો, લાગટ આમ પથારો. હું આવી જ નહોતી ખાવ ને, મેં જોયું જ નહોતું. ધવલને બધા કહેતા હતા હોસ્પિટલ હતી ત્યાં કે સોયાબીન ખરી ગયા. એટલે મેં કીધું મારે જોવું છે. તો પપ્પાને જ કીધું કે મારે આવવું જ છે ગમે એમ થાય. પપ્પા કહે તો શું કરી અહીંયા આવીને તડકાની. મેં કીધું ના, હું અહીંયા આવીને બેહી, પણ આવીને જોઉં તો મને એમ થાય. આમ જો દેખા દાણા, આ જુઓ તમે, આ વીણું વીણાય. જો જો પપ્પાએ અહીંયા દાંતી મારવાની ચાલુ કરી દીધી છે. સોયાબીન અમારે તો થયું, પણ જો તમે કોઈ વાવતા હોય ને તો ધ્યાન રાખજો કે થોડાક કાચા હોય ને તો કાઢી નાખવાના. કાચી સિંગો આવે ને એને પુગાય, પણ આ નુકસાની સહન ન થાય આપણાથી ભાઈ. આ આપણી તુવેર છે જેમાં ફાલ લાગવા માંડ્યો છે. જો સારો ભાવ છોડવા મોટા છે, કોકોક નાના છે, ફાલ લાગે છે જો બધા છોડવા. જો આ સેઢે એમ છો, આ સેઢે દાણા ખૈરા છે. જો પાકી ગયા હતા પૂરેપૂરા અને વારો ન આવ્યો કોઈનો અને કાઢ્યું નહીં, તો જો થઈ ગયું જી થયું. બીજું તો શું ભાઈ, આપણા હાથની વાત તો નથી. શાકભાજી વાવ્યું હતું, કારેલાનો વેલો હે. જોઈએ કારેલું બારેલું છે કઈ? હા છે, એવો આટલું મોટું છે. જો બાકી તો કડવા ટીંડોળા છે. આજો
તુરિયા તો મળે પણ ગૌઢા મળે, ગૌઢા ગૌડુશ. જો મેં તમને આગળ બતાવ્યો ને એ જ વેલા અહીંયા પણ છે, અને એમાં પણ આવ્યા. જો તને શું કહેવાય, જો આ દેખાય ને, અને ખાવાની મજા જ આવે. ખાધા હશે એને ખબર જ હશે, ન ખાધા હોય એ આવો ખાવા માટે. અહીંયા છે જો મોટો બધો વેલો હોય. અને અત્યારે વાગ્યા જ બપોરના 12, એટલે તમે જુઓ ફૂલ તડકો જામ્યો છે. અને જો અહીંયાથી એટલામાં જાતી લાગી ગઈ, અડધું રહ્યું, અડધામાં લાગી ગયું હતું. અહીંયા વહેલો છે, હું જોઈ લઉં મળે તો, કેમ કે બપોરા ટાણું થયું, ભૂખ લાગી હોય. અહીંથી જઈને તો હજી જમવાનું છે, જમવાનું બાકી છે. તમારી કોઈને ઘરે બની ગઈ હોય રસોઈ તો આવતા રહીએ જમવા. બીજું હું કમેન્ટ કરીને કહેજો તો એની ઘરે આવશું ખાવા. આજ મોટું ટ્રેક્ટર આવી છે, મંદિરનું છે. હવે એટલું કજર્યું છે હાકવાનું. પપ્પા જો ઓલા શેઢે પી ગયા છે, ડૂચો ભરાણો હોય ને એ નીકળો ને એટલે પપ્પા કાઢે છે, કેમ કે અહીં છેલ્લે ડૂચો હોય ને. જો પપ્પા હકી ના આવે છે, બસ પૂરું હકાઈ ગયું. આ ડૂચો છે ને આ ભરાઈ જાય ને એટલે આ નડે છે ટ્રેક્ટરમાં ઓલું કરવામાં. તો હાલો બપોરા ટાણું થઈ ગયું છે અને અહીંયા બપોરા થાય છે. જો પપ્પા એનો ટિફિન ખાય છે, હું મારો ભાગ ખાઉં છું. આમાં આલુ ભુજિયા છે, અહીંયા કાકાની બધાય જમે છે, અને અહીંયા અમારા મીંદડાભાઈ જમે છે. જમી લ્યો ભાઈ, તમે જમી લો. કોઈ સાઈ તમારે કાવકાન દી જાન ચોપડા લઈ જાવ. તો કોરી થોડી કોઈને ભાવે, આપને કોરી ભાવે છે, આપણે ચોપડા લી ગોતી જીના પ્યાસે હોય ને, એ ઘીમાં ડૂબા હોય, કે કે ઘડી જાય ઘીમાં ડૂબા હોય. હા બસ લ્યો બિસ્કિટ કાને, બિસ્કિટ દીધા ઈ કે તને ઈ નથી ભાવતા, રોટલા જેવી મજા નથી આવતી. ચલો ચા બની ગઈ છે, હાલો જો અહીંયા ચા દૂધ છે. અહીંયા બધા ચા પીએ, તનભાઈ ગણ ચા પીવા આવો. અને અમારે તીર્થુભાઈ કઈ પીતા નથી, બોલતા નથી, અહીં ખુલાલ થઈ ગઈ છે. હવે ખબર નહીં કઈ ઘરે ભાગે કા ભાઈ. ચા પાણી પીવાઈ ગયા, આપણે બનાવી ગયા, તમે જોઈ લીધું. તો હવે વાટવા જવાનું છે નીર. હમણાં પપ્પા નીણ વાઢે જાય ને હું નીણ હારે જાઉં, પછી જઈએ ઘરે, આપણું કામ પૂરું આજના દિવસનું. હું કયો, આ તમને કીધું તું નાગરવેલ આપણે બહુ મોટી બધી થઈ ગઈ છે, તો કોઈને જો આ નાગરવેલ કોઈને પાન જોતા હોય તો લઈ જાજો. અમારે ઢગલો થઈ ગયો છે, મુખવાસ બુખવાસ બનાવવો હોય તો આપણે અહીંયાથી પાન મળી જાય, જેટલા જોઈએ એટલા છૂટ છે. અમારા હચોડી જો લીંબુડીમાં ચડી છે, જોયું પાન ઉપર ચડતું જઈશ, હવે વધતા જઈશ ડોકા, કારણ કે હમણાં વરસાદ થયો ને છે ને. જે કોઈને મુખવાસ બનાવવો હોય ને એ લઈ જાજો, આપણે ના જ નથી પાડતા. પાનનો મુખવાસ ગણાય ને થઈ જાય, અને બધાને જોતા હોય બધા થોડા થોડા લઈ જાજો. અને અહીંયા છે આપણી શેરડી, જો લાલ શેરડી છે ને એ છે રાતી. હાથા એ બધા નથી, બહુ મોટી થઈ ગઈ એટલે અમુક અમુક છે. જો આને હવે દેવ દિવાળીએ કાપવાની છે, ત્યાં સુધી રાખવાની. તો હાલો હવે શંકર બતાવું તમને કપાસ જે કહેતા હોય. અને ધવલ ગયા વખતે વણ કીધું હતું, એટલે એક ભાઈએ પૂછ્યું હતું કે વણ એટલે શું, એટલે વણ એટલે પણ કપાસ થાય, શંકર એટલે પણ કપાસ થાય, અને કપાસ એટલે પણ કપાસ થાય.
તો હવે તમને બતાવું કપા આપણો કેવો છે. આ જો દવા મારી હતી પપ્પાએ, દવા માર્યા પછી જોવાની ફૂટ અને ફાલ જુઓ. આ જુઓ સાપ ભૈરા ને લાગટ. એટલે હવે નથી વાંધો, શંકર અત્યારે સારું છે ઠાકરવાડની દયાથી. હવે જી થાય આપણા ભાઈ. તો બપોર આપણે ગયા હતા મખિયાળાવાળી વાળીએ દાંતી મારવા, અને હવે અહીંયાથી દાંતી રાપ કરી જમી કરવી ને વાળી આવ્યા છીએ નીણપુરો વાડો. તો બસ હમણાં નીણપુરો ને વાઢી લયા પછી જાય પાછા ઘર રે. અને આ જો ગલકાનો વેલો ક્યાં સડ્યો, ઠેઠ ઉપર જા પીરા પીરા ફૂલ દેખાય. એ ગલકાનો વેલો છે, ચીકુડીમાં ચડી ગયો. નાના 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 ચીકુ આવવા મીંડા છે. નાના નાના હમણાં આવશે મોટા મોટા. આ છે આપણી પાલક. હવે જાય પપ્પા નીણ વાઢવા ગયા છે અહીંયા. એમ કે પપ્પા બરું વાઢવા ગયા છે, જે આપણે બુલેટ ગ્રાસ કહીએ ને એ, અમે એને બરું કહીએ ને વાઢ્યું ખડ કહીએ. તો હાલો હવે અહીંયા જઈએ. પપ્પાએ વાઢી નાખ્યું, બે પાથરા તો વાઢી નાખ્યા પપ્પા. એમાં જો આવી ડુંડી હવે લોયરું, આ બરું ઓલું થઈ ગયું હોય, નીંગલી ગયું હોય. નીંગલી અમારી ભાષામાં અમે એવું કહી નીંગલી જાવ ગયું એવું. જો એટલું વાઢ્યું અહીંયા, એટલું વાઢ્યું હવે થોડું છે. આ નાનું નાનું છે તે ઓલું થવા માંડ્યું કા પપ્પા, નાનું નાનું છે તે ઓલું આવવા માંડ્યું ડુંડિયું. ગરમ ઋતુ શિયાળામાં પછી બહુ ન વધે, નાનું રે ઉનાળો કે ચોમાસું હોય ને તો બહુ થાય છે. તો કું અટાણે કૂણું રહેતું હશે ને, પછી પાછો આમ હઈડે સડી જાય કાતર આવી જાય. જાવું હોય બે દાંતડામાં તો આખું થળિયું પૂરું થઈ જશે. ના છે જીન જુઓ કૂણો કૂણો, જે ઢોરનો પ્રિય હોય કા પપ્પા. પણ હવે બધા ઢોર ખાય તો થાય, અમારે તો હમણાં સાયકલિયું થઈ ગયું છે તો ખાતું જ નથી. આ સરસ ખડ હોય કૂણું 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 કૂણું, જે આપણે કાતરી કરીને વાવી હતી ને એ છે. આ વિડીયો આપણે નાખ્યો તો પછી પારવું ઉગી ગયું તો એમાં તો કે રાપલી નાખીએ બધું, પછી કીધું કે ના હાલો ને ખડ છે એ થોડું થોડું કાઢી નાખ્યા ને તો થુમડા થઈ જાહે ને તો વાઢવા થાય. તો આમાં હું વાઢ આવી રાખે જો આ થળિયા બધા અસલ થળિયા થઈ ગયા ને, એટલે એમાંથી ફૂટ થયા રાખે. જો આ એક થળિયું જુઓ તો દેખો આ એક થળિયું છે, તો આમાંથી ફૂટ થયા જ રાખે, થયા જ રાખે, લાઈ લે રાખે. હાલો હવે ઘડીક વાર નવરી હતી તો કીધું બેઠા બેઠા આપણે ઉખાણું થઈ જાય, તો આપણે ઉખાણું પૂછવાનું છે કે વર્ષના ક્યાં મહિનામાં 28 દિવસ હોય. તો ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો. ઉખાણું છે વર્ષના ક્યાં મહિનામાં 28 દિવસ હોય, અને ફટાફટ કોમેન્ટ કરી દો. 10 કોમેન્ટ હશે, પહેલી એ 10 વ્યક્તિના નામ અમે આવતીકાલના વિડીયોમાં લેશું. તો ચાલો ફટાફટ કોમેન્ટ કરી દો.